सब्सक्राइब करो आ चैनल ने। બરાબર છે પપ્પા, નિશાંતભાઈના પપ્પા પણ આમ જ છુપાઈ જાય છે। શું છુપાઈ જાય છે? પછી તો નિશાંત ચપ્પુ કાઢે છે। હા, ચપ્પુ કાઢીને એના પપ્પાના પેટમાં ખચ્ચે દેના મારે છે। ચપ્પુ? હા। એ શું કઈ પણ બોલો છો, ભાન પડે છે? હે બેબ। હાય। અચ્છા, મેં એક એવા ફોન કર્યો હતો કે મહાભારત રિવાઇવ થઈ રહ્યું છે। ઓહ વાવ, મહાભારત, લેટ્સ સેલિબ્રેટ ટુનાઈટ। હેલો કિટી, આર યુ ઓલ રાઈટ? હેલો કિટી, હેલો હેલો। હા અનુષ્કા। હા બોલ। ના બસ, મેં એક એવા ફોન કર્યો હતો કે મહાભારત રિવાઇવ થઈ રહ્યું છે, તો કાલે આપણે રિહર્સલમાં મળીએ। હા ઓકે ઓકે। તેને કહ્યું કેમ નહીં? મિલનભાઈ, મને ફોન પર કેવું યોગ્ય ના લાગ્યું, કાલે આપણે રિહર્સલમાં જ વાત કરીએ। દ્રૌપદી, તમે સ્વયંવરમાં બધાની સામે નિડરતાથી મને વરમાળા પહેરાવીને મારા ઉપર એક વિશ્વાસ મૂક્યો છે, મારા આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે। હું એ બધી જ જવાબદારીઓ સાથે એ વિશ્વાસ પર અડગ રહીશ। ગુડ। દ્રૌપદી, આજે ભલે આપણે કંગાળ હોઈએ, પણ હું તમને વિશ્વના તમામ સુખ આપીશ। અમારું આપણે 5 મિનિટનો બ્રેક લઈએ। એકચ્યુઅલી કેટી, અમે આ સ્ક્રિપ્ટ લઈને ફાઇનાન્સ માટે સોમ પાસે ગયા હતા। સ્ક્રિપ્ટ વાંચીને સોમે અર્જુનના લીડ રોલ માટે કન્ડિશન મૂકી, અને અનુષ્કા તો પહેલેથી ના જ કહેતી હતી, પણ હું ના નહીં કહી શક્યો મારી પર્સનલ કન્ડિશનના લીધે। અને આમ પણ સોમ કમર્શિયલ ફેઝ છે, એને જોવા લોકો આવશે જ નહીં। એકવાર આપણું પ્લે ચાલી ગયું ને તો આપણે બહુ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। તું સમજી શકે છે ને? હું સમજુ છું કે તને બહુ ખરાબ લાગ્યું હશે। પણ હું ઈચ્છું છું કે તું આ પ્લેનો પાર્ટ રહે મારા માટે। સોમ, અહીંયા સ્મોકિંગ અલાઉડ નથી। સ્મોકિંગ? મિલનભાઈ, કોઈ ડાયલોગ જ નથી કેટી। આખો રોલ જ એક્સપ્રેશન પર છે, આમાં એક્સપ્રેશન પર જ રમવાનું છે, બરાબર? બરાબર, તો રમો। હા, માર્ક પર, અહીંયા નહીં। મિલનભાઈ, એટલે હું શું કહું છું કે કઈ નથી કેવું, માર્ગ પર જાઉં ને, નાસ્તો સારો હતો।
આમ તો મોટા ભાઈની વાત સાચી છે. હું ધનુર્વિદ્યાની શોધમાં વર્ષોના વર્ષ ભટક્યા કરું છું, પણ હું સર્વશ્રેષ્ઠ છું નહીં, હું સર્વશ્રેષ્ઠ બનવા માંગુ છું. કેટી, એક મિનિટ. ભાઈ કેમ આટલા લાઉડ રિએક્શન આપે છે? તારા સિવાય કોઈ દેખાતું જ નથી. 50% કામ કર નાખ, ચાલ. આમ તો મોટા ભાઈ સત્ય કહે છે. હું ધનુર્વિદ્યાની શોધમાં વર્ષોના વર્ષ ભટક્યા કરું છું, પણ હું સર્વશ્રેષ્ઠ છું નહીં. અરે ભાઈ, કેમ તમે લોકો બધા તમારા માર્ગથી આગળ આવી ગયા? પોતાના માર્ગ પર રહો ને યાર, શોલ્ડર ટુ શોલ્ડર રહો. અગેન, આમ તો મોટા ભાઈ સત્ય કહે છે. હું ધનુર્વિદ્યાની શોધમાં વર્ષોના વર્ષ ભટક્યા કરું છું, પણ હજુ હું સર્વશ્રેષ્ઠ છું નહીં, હું સર્વશ્રેષ્ઠ બનવા માંગુ છું. કેટી, પ્લીઝ રિહર્સલમાં ધ્યાન આપને. ક્યાંનું આ અટકી અટકીને ચાલે છે? એ શું, અર્જુનના કેરેક્ટરની આદત છે ને. વન ગોમાં જઈએ આપણે. આમ તો મોટા ભાઈ સત્ય કહે છે. હું ધનુર્વિદ્યાની શોધમાં વર્ષોના વર્ષ ભટક્યા કરું છું, પણ હું સર્વશ્રેષ્ઠ છું નહીં, હું સર્વશ્રેષ્ઠ. આઈ કાન્ટ કોન્સન્ટ્રેટ કેટી, તું ડિસ્ટર્બ કરે છે મને. દિનેશ, અરે તમે લોકો બી સિરિયસ, તમારા કમ્પોઝિશન તો સમજો. તો લાઈન કે બહાર નહીં જાને. આવો આપણે બેઠે. ભાઈ પ્લીઝ, આપણે રિહર્સલ સ્ટાર્ટ કરો ને ચલો. આમ તો મોટા ભાઈ સત્ય કહે છે, હું ધનુર્વિદ્યા માટે વર્ષોના વર્ષ ભટક્યા કરું છું. અરે શેઠ, અરે શેઠ, નયા પુરાના જો ભી શહેર મેં આતા હૈ સીધા સત્તુ કે પાસ આતા હૈ તો બોલો બોલો ના, કોણ સી ચાહીએ? લાઈન લગા દેગા સત્તુ? અચ્છા, તો અસલી હીરા ઇધર હૈ, ક્યો નહીં લો? બતાયા નહીં તુને શેઠ કો? કેટી, ઇનફ. નયા શેઠ મિલા તો અંગ્રેજી બોલને લગી. અણે કોણે પીખી નાખ્યો? મજાક ચાલે છે યાર અહીંયા. મેં કઈ નથી કર્યું. એટલે અહીંયા પ્રોફેશનલિઝમ જેવું કઈ છે કે નહીં અનુષ્કા? કેટી, તું જા અહીંયાથી. પણ અનુષ્કા, મેં કહી, તું જા. હજી પણ તમને માન આપે છે, નકર ચાકુ સીધું ખોપરી વચ્ચે ગયું હોત. એ શું સંદેશ તારા મનમાં? હે, દાદાગીરી કરે છે? દાદો થઈ ગયો છે મોટો? પપ્પા, એને તો છે, રહો તું, રહેવા દે બે. હે, એ આ બધી હોશિયારી કરે મારે ચલાવી લેવાનું. એ તમાચા મારીને સીધો કરી નાખીશ. અત્યારે જવા દો ને તમે. તું સેની ઉપરાણા લેસ? એ મને ડરાવે ને મારે ડરવાનું એમ? અરે હિંમત તો સામે આવીને વાત કરે અહીંયા. કેટલા સરસ લાગતા હતા. બહુ અફસોસની વાત છે, તમે લોકો હજુ પણ માનતા નથી. આ બધું સાંભળવા નથી આવ્યો અહીંયા. ઇન્જેક્શન આપી દે. કેવી વાત કરો છો, ઇન્જેક્શન થી મોઢું સીધું થાય? અરે મને નહીં, પેલા વાંદરાને ઇન્જેક્શન આપી દે. જીવનો દુશ્મન બની ગયો છે મારો તો. એ બધા તારા દુશ્મન નથી, દોસ્ત છે. મને કોઈ આવા દોસ્ત નથી જોઈતા. એક જ ડ્રીમ છે,
સારું પરફોર્મ કરું, લોકો એપ્રિશિએટ કરે, સારા રોલ મળે. આજે આ બધું સાથે થઈ રહ્યું છે, પણ મારી પર્સનાલિટીઝ આ બધું કરી રહી છે. આ બધામાં હું ક્યાંય નથી. કેટી સમજ, એ લોકો તારી હેલ્પ કરી રહ્યા છે, પણ એમની રીતે. કાલે મને પ્લેમાંથી કાઢી નાખ્યો. કેમ? મને નથી ખબર. તો તે મને આવીને કીધું કેમ નહીં? અરે પણ ઘરે હું નહોતો ને. જા, એવી વાત કરે છે? મેં જ તો તને જોયો તો. અરે પણ હું નહોતો ને. અચ્છા, હા હા, તું નહોતો, એ નહોતો. જો, પર્સનાલિટીઝ તારા વિશે બધું જ જાણે છે, પણ તું પર્સનાલિટીઝ વિશે કંઈ જ જાણતો નથી. તો તારે એમની સાથે કોમ્યુનિકેશન કરવાની કોશિશ કરવી પડશે. કેવી રીતે? જો, આમ તો બહુ બધી મેથડ લોકોએ ટ્રાય કરી છે, પણ તારે તારી મેથડ શોધવી પડશે. જેમ કે મિરરમાં વાત કરીને, અથવા વિડીયો થ્રુ, કે પછી કંઈક લખીને તું એમની સાથે કોમ્યુનિકેશન કરી શકે. એ હા, તું એવું બધું કરને. તો સત્તુ, રોકી, દુદલ, કિટ્ટુ, મારે આજે રોકીને મળવું છે. હું જઉં છું. હા, તું જા. હા તો કેટી. કેટી નહીં, રોકી. આમ પણ તું બહુ સારી નથી લાગતી, અને આમ પણ સારી નથી લાગતી. સી, નાના મોટા પ્રોબ્લેમ્સ થયા કરે પ્લેમાં. કોઈ આવે, કોઈ જાય, આ બધું દિલ પર રાખીને બેસી જઈશ તો કેવી રીતે ચાલશે? હા અનુષ્કા, મને બધું જ સમજાય છે. હોય છે અમુક લોકો જેમના માટે થિયેટર ટાઈમ પાસ છે, એમનો ટાઈમ સરસ રીતે પસાર થાય છે, દેટ્સ ઓલ. બહુ ઓછા લોકો હોય છે જે આપણા જેવું વિચારે છે. અને તારે તો થિયેટરને હજુ પણ આગળ લઈને જવું છે ને, તો આવી રીતે બેસી જઈશ તો આગળ કેવી રીતે જઈશ? અનુષ્કા, આપણે હજી બહુ જ આગળ જવાનું છે. મામા ગોળી ખાતા ખાતા. મેડમ, ઓલરેડી 2-3 વાર વોશરૂમ ચેક કરાવ્યું, અંદર કોઈ જ નથી. બિલ તમારે જ પે કરવું પડશે, ઇટ્સ ક્લોઝિંગ ટાઈમ. મેં પણ તમને 2-3 વખત કહ્યું ને, અમે જલ્દીમાં આવ્યા હતા તો ફોન અને વોલેટ નથી લાવી હું, નહીં તો હું પે કરી જ દેત. સર પ્લીઝ, બીજું કંઈ થઈ શકે છે? ઇઝ ધેર એની અધર વે? યસ, ધીસ વે. હા. મમ્મી,
કેટી ભાઈને નાસ્તો દેવા કોણ જશે? રોકી ભાઈ જવા દો ને. રોકી ભાઈ, મારે નેરનનો છોકરો છું, મારે વરરાજ જતો હશે, વધનું વધવાનું બાકી છે, બહુ કમ છે, કશું કમ થયું નહીં, જવા દો ને રોકી ભાઈ.